મામલતદાર પોલીસ લોકોના ટોળા જોઈને તમને નવાઈ લાગશે કેમ આ લોકો અહીં આવ્યા છે, પરંતુ અહીં કોઈ સર્વેની કામગીરી નહીં, પરંતુ 1.5 માસ અગાઉ હત્યા કરીને લાશને ખેતરમાં દાટી દીધી અને તેના પર બાજરી પણ વાવી દીધી, પરંતુ એક વ્યક્તિએ હત્યા કરતા આ બંનેને જોઈ ગયો હતો અને તો એ વ્યક્તિ ડરના મારે અત્યાર સુધી કંઈ કહ્યું નહીં અને આરોપીઓ પણ તેને મારવા ફરતા હતા, પરંતુ તે સમયે મારનાર વ્યક્તિના બહેનને આવી સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યારબાદ મરી જનાર ભલાભાઈની બહેન કૃષ્ણાબેને ગામભોઈ પોલીસ સ્ટેશનને પહોંચી સમગ્ર હકીકત જણાવી અને ખુલ્યો હત્યાનો ભેદ. ત્યારબાદ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ બંને આરોપીઓએ જ્યાં લાશ દાટી હતી તે જગ્યા બતાવી હતી. અંદાજ 1.5 માસ અગાઉ બે વ્યક્તિઓ ખેતરમાં ભલાભાઈને લઈને આવ્યા અને હત્યા કરીને લાશને ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી અને ત્યાં એક લોકો ફરાર થઈ ગયા હતા, પરંતુ એક વ્યક્તિએ સમગ્ર ઘટના જોઈ હતી અને તેની જાણ મૃતકની બહેનને કરી. ત્યારબાદ બહેન ગામભોઈ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ દર્જ કરાવી. તો આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ગામભોઈ પોલીસે રાત્રે ફરિયાદ લઈને લાશને બહાર નીકાળવાની કાર્યવાહી શરૂ કરાઈ. મામલતદાર ગામભોઈ પોલીસ FSL ટીમ ગામભોઈ સિવિલ ટીમ સાથે રહીને લાશ બહાર નીકાળી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો ગામભોઈ પોલીસ પણ મૂંઝવણમાં આવી ગઈ છે અને કયા કારણસર હત્યા કરાય છે તે દિશામાં આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરાય છે. પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે કઈ રીતે હત્યા કરવામાં આવી છે. તે દિશામાં હાલ તો ગામભોઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. તમારો ભાઈ 1-1.5 મહિનો તીખો હોઈ ગયેલું હતું એટલે અમે એવાએ હોક કરી. પછી આ 10-15 દિનથી અમને ખબર પડી પાછી એટલે આ ભાઈ ફરતો હતો ઓન મારી નાખવા માટે, એટલે અમને મને જાણ કરી એટલે અમે પોલીસ સ્ટેશન જણાવી. પોલીસ સ્ટેશન પછી જણાવીને અમે ઓયલા આવ્યો અમને લાશ હોગવા માટે. લાશ કઈ જગ્યાએ હતી? લાશ આવે ખેતરમાં છે. ગામથી કેટલું દૂર છે? ગામથી તો ખાસી 2 કિલોમીટર દૂર છે. અને પછી અત્યારે શું કર્યું? લાશ કાઢી કે કાઢું છું સાહેબ. અને કોણ કોણ આરોપી છે? કોને મર્ડર કર્યો? આરોપી 2 જણ છે બે સાહેબ. કોણ છે? મિતેશ ને મોતી. એ શું થાય ભાઈ ના? માસી માસી ભાઈ થાય, કાકા બાબા ના થાય ને માસી એ થાય, માસીઓ ના થાય. શું કારણે મર્ડર કર્યું હોય? અમે એ સાહેબ મને ખબર નથી, અમે સાસરી મણી આવ્યા છે. પોલીસ તપાસ કરો પછી ખબર. મારા સારો ખોવાયો હતો, દયાથી ખોરવાનું અમને વાત મળી કે 10 દિવસમાં અમે ખોરવા વાળ્યા કે એક માણસ મળ્યો, વાત કરી કે ભાઈ આવી રીતની ઘટના બની છે, આ લોકો મને મારવા પાછળ પાછળ ફરે છે કે ને અતુતે મને ફ્રૂટ કરી ફ્રૂટ કર્યું કે અમે સીધું ગોભાઈ પોલીસ સ્ટેશન જણાવી દીધું. જણાવી દઈને મોણસ લાવતા કે સીધા ઓયલા આવીને કીધી બતાવી દીધું મને ફૂટ કે આટલા મોણસ દાટ્યો છે કે અમે સીધું પોલીસ સ્ટેશન જોન કરી દીધી. પોલીસ વાળાને આવીને ખોદીને કાઢી કાઢ્યો. કોણ દાટ્યા હતા? શું નામ હતું? એમાં દાટવાવાળા છે મિતાજી રામાજી ચૌહાણ સાદાની ગામ. દૂસરા બીજા હતા મોતીજી કિશાજી શણાકાજી. આ બધું એને શણાકાજી કરજું કે જમીન બાબતથી ઘરના બાબતથી માથા ગુટના કારણે મિલકતના કારણે આ બનાવેલું છે. અને શું ભાઈ થાય? એ બેન બંને સંબંધ શું? સંબંધ શું છે કે એનીમાં અને એ જે મરનારાનીમાં બે બુનો છે અને જે છોકરાનો બાપો છે એ અને જે મારવાવાળો છે એનો બાપો બે હગા ભાઈ છે. સમગ્ર ભાંડો કોના દ્વારા ફૂટ્યો? કોણ હતું એ? જે મારા બીજા કાકાના ભાઈ હતા એમના ઘેર જઈને કહી દીધું કે આવું ઘટના બની છે. એ બીક ના કાઢી પછી સીધા પોલીસ સ્ટેશન ગયા, એમને બતાવ્યું પોલીસ સાહેબ ને ઓલાઈને બતાવી દીધું ભાઈ આ સાહેબ આ જગ્યા પર દાટ્યો છે. મારું નામ ગોવાજી ને નાજી ગામ પેલુદા પહોંચી તાલુકો કિલ્લા સાબરવાટા. મારા સારા થાય. આજ રોજ ગાભોઈ પોલીસ સ્ટેશનથી સવારે 10 વાગે વર્દી મળી હતી કે ભાઈ ચાંદણી ગામની અંદર 1 માસ પહેલાં એક ઈસમનું 302ના ગુનામાં મર્ડર થયેલો હોવાનું જણાવેલ છે. તેના અનુસંધાનમાં આજરોજ PSI ગાભોઈ FSL અને મારી હાજરીમાં પોલીસની હાજરીમાં જે સ્થળ હતું એમાંથી ગાભોઈ અરે ભાઈ ચાંદણી
ચાંદણી સીમમાં બ્લોક નંબર 20 છે ને, બ્લોક નંબર 20 ના ખેતરમાં ખૂણા ઉપર લાશ એવું જણાવેલ કે અંદર ખોદકામ કરતા અંદરથી લાશ અમારા હાજરીમાં બહાર કાઢી અને વધુ તપાસ અર્થે એપીએસએલમાં મોકલવામાં આવી છે. કેટલા દિવસ જૂની લાગે સર? હવે આ લોકોનું જે જણાવ્યા મુજબ 2 મહિના થયા છે એવું કેવું હતું બરાબર, પણ એપીએસએલમાં મોકલવામાં આવેલ છે, એપીએસએલના રિપોર્ટ બાદ ખ્યાતરી પડશે. શું નામ સાહેબ? મામલતદાર હિંમતનગર. વિમલ પટેલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.